नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 20 ऑगस्ट 2023, आजना सांजना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में आजे तेमज आवतीकाले हजू पण केटलाक विस्तारों में वरसाद की आगाही करवामां आवी छे। वेस्टर्न डिस्टर्बंस तेमज लो प्रेशर सीस्टमना कारणे गुजरात में वरसाद की आगाही करवामां आवी छे। भारे काळा डिबांग वादळों वच्चे छूटो छवायो वरसाद क्यां क्यां पड़ी रह्यो छे, बाकी भारे वरसाद क्यांय हजू सुधी पड़ियोना समाचार मळ्या नथी। तो आगामी समय में आजे रात्रे तेमज आवतीकाले दिवसे कया कया विस्तारों में वरसादनी सौथी वधारे शक्यताओ छे, जोईए संपूर्ण अपडेट। चेनल मना होय तो सब्सक्राइब करी लेजो। सौथी पहेला अत्यारना समयनी वात करीए तो अत्यारे खास करीने उत्तर गुजरातना जे विस्तारों छे, जेमां सुईगाम, सातलपुर, राधनपुर आ जे विस्तारों छे तेमां वरसादनी संभावना छे। तो मेहसाणा, वडनगर, सिद्धपुर, ईडर, हिम्मतनगर, माणसा, मोडासा आजूबाजूना विस्तारों तेमज पालनपुर आजूबाजूना विस्तारों, अंबाजी, खेड़ब्रह्मा, ईडर, डूंगरपुर आ बधा जे उत्तर गुजरातना जे विस्तारों छे तेमां वरसादनी संभावना छे। मध्य गुजरातना विस्तारोंनी वात करिए तो गांधीनगर, कड़ी, अमदावाद, मेहमदावाद आजूबाजू, महुदा, कपड़वंश, बायड, मालपुर, कडाणा, लुणावाड़ा, बालासिनोर, गोधरा एटले के पंचमहाल, पीपलोद, जहलोद, दाहोद जिल्लो तेमज डाकोर आजूबाजूना विस्तारों, आणंद, बोरसद, वडोदरा, छापानेर, छोटाउदेपुर तेमज आजूबाजूना जे मोटा भागना जे विस्तारों छे तेमां वरसादनी संभावना छे। वडोदरा, डभोई, करजण, सिनोर तेमज डेडियापाड़ा, उंबरपाड़ा, भरूस आजूबाजूना कोई कोई विस्तारों तेमां पण वरसादनी शक्यता रहेली छे। रात्रिनी अपडेट जोईए तो आजे रात्रिना समये खास करीने मेहसाणा आजूबाजूना विस्तारों छे, हिम्मतनगर छे तेमज कपड़वंश, लुणावाड़ा, बांसवाड़ा, डूंगरपुर, खेड़ब्रह्मा आजूबाजूना कोई कोई विस्तारों तेमज पालनपुर, आबू रोड आ बधा जे विस्तारों छे तेमां पण वरसादनी संभावना छे। आवतीकाले वहेली सवारनी अपडेट जोईए तो कच्छ जिल्लामां खावड़ा, नलिया, गांधीधाम तेमज मोरबी आजूबाजू हळवा वरसादनी आगाही करवामां आवी छे। तो उत्तर ગુજરાતમાં સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે, પંચમહાલ, દાહોદ તેમજ વલસાડ, વાપી આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં સાટાસૂટી રૂપી વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોરની અપડેટ જોઈએ, આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો છે, સાતલપુર, હારીજ, સાણસમા, વડનગર, મહેસાણા, મોઢેરા તેમજ દશાડા આજુબાજુના જે વિસ્તારો છે, કડી, વિરમગામ તેમજ ધ્રાંગધ્રા, કુડા આજુબાજુના જે વિસ્તારો છે, હિંમતનગર છે તેમજ વડોદરા, દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો, સુરત, વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। હવે મિત્રો, આવતીકાલ સુધીની વાત કરીએ તો ખાસ કરીને જે લો પ્રેશર સિસ્ટમ છે આ રીતે સક્રિય છે અને તેનો જે આખો જે ટ્રફ છે તે ગુજરાત સુધી, ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સુધી ફેલાયેલો છે। ભેજના પ્રમાણની જો વાત કરીએ તો અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે 97%, ડુંગરપુર આજુબાજુ 99%, પાલનપુર 95%, દાહોદમાં 99%, વડોદરા આજુબાજુ 88%। તો આ જે વિસ્તારો છે, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, દાહોદ તેમજ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી તેમાં વરસાદની સંભાવના છે। સુરત આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ 97-98% ભેજનું પ્રમાણ છે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં 80-85% ભેજનું પ્રમાણ ગણી અને વાત કરીએ તો છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે। હવે મિત્રો, જોઈએ આપણે 20 તારીખનું જે અપડેટ આપેલું હતું હવામાન વિભાગ દ્વારા, તે ખાસ કરીને કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને થોડા ઘણા વિસ્તારોમાં સાટાસૂટીની શક્યતા દર્શાવી છે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળો ઉપર, ઘણા બધા સ્થળો ઉપર વરસાદની સંભાવના તેમણે દર્શાવી છે। હવે આવતીકાલે 21 તારીખની જો વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવા ઝાપટા, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદમાં ઝાપટા તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમાં થોડો વધારે વરસાદ, વડોદરા તેમજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારમાં થોડો વધારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના સાંજના 5:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।